નમસ્કાર. ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર આજે તારીખ થઈ છે 19 અને ગુજરાતમાં હવામાન વિભાગ અને નિષ્ણાંતો એવું કહી રહ્યા હતા કે 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, પરંતુ અમારી કોમેન્ટમાં ઘણા લોકો એવું કહે છે કે અમારે ત્યાં વરસાદ નથી. હવે આ જે અનુમાન હોય છે એ અનુમાન જ હોય છે કે તેની અંદર હવે વરસાદ ક્યાં કેટલો ખાબકશે તેને લઈને એક પૂર્વાનુમાન બાંધવામાં આવે છે કે આટલી જગ્યાએ વરસાદ પડી શકે છે, ને મોટે ભાગે 90% જેટલું આ આગાહી સાચી પણ પડતી હોય છે. ત્યારે હવામાન વિભાગ જે ચેતવણી આપે છે એ ચેતવણી પ્રમાણે વરસાદની શક્યતા તો હોય જ છે. જ્યાં નથી હોતી ત્યાં વરસાદને નો વોર્નિંગ કરીને પણ હવામાન વિભાગ આપી દેતું હોય છે. ત્યારે મેપના માધ્યમથી અમે ખાલી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાં કેટલા વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે. ગુજરાતની અંદર 3 જેટલી સિસ્ટમ સક્રિય છે એવા સમાચારો પણ તમે વાંચ્યા હશે. ગુજરાતમાં હવે વરસાદ ક્યારે છે તેવા સમાચાર પણ હશે, અને હવે એવા સમાચાર પણ છે કે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી પણ છે. ત્યારે સરદાર સરોવર ડેમની વાત કરીએ તો તે પણ ભરાઈ ગયો છે. 19 તારીખની વાત કરી લઈએ. 19 તારીખમાં સૌથી પહેલાં જે તમને ગ્રીનમાં દેખાય છે કે જ્યાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય હોય અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ હોય ત્યાં એટલો બધો વરસાદ દેખાતો નથી, ત્યાં નો વોર્નિંગ ક્લિયરલી આપી દેવામાં આવી છે કે ત્યાં કોઈ વરસાદ રહેશે નહીં. એ ઉપરાંત યેલો એલર્ટની વાત કરીએ, કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે, એટલે કે ત્યાં વાદળછાયું વાતાવરણ રહે, પવનના ઝાપટા રહે. હવે કચ્છ છે તો એ જિલ્લાની વાત છે. કચ્છ જિલ્લામાં અનેક તાલુકાઓ હોય કે પછી જામનગર હોય તેના તાલુકાઓ હોય, ગ્રામ્ય વિસ્તારો હોય, તેની અંદર ભારે વરસાદ હોય તેવી શક્યતા બની શકે છે. એટલે કે જામનગરની અંદર શહેરમાં વરસાદ ના હોય એટલા માટે કે તો ઓરેન્જ એલર્ટ ખોટું એવું ના હોય. જામનગરની અંદર છે તો તાલુકાઓમાં પણ વરસાદ પડી શકે છે, શહેરમાં પણ હોય છે. એ ઉપરાંત ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ છીએ તો વાત કરી લઈએ ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત અને નવસારી આ તમામ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હવે આગામી સમયમાં ત્યાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો પટ્ટો જે છે આ આખા અઠવાડિયાની અંદર ત્યાં વરસાદની આગાહી રહી છે અને ત્યાં સારો વરસાદ પણ નોંધાણો છે. વાત રેડ એલર્ટની કરી લઈએ. રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને નીચે દક્ષિણમાં વલસાડ અને દમણ આમાં આપવામાં આવ્યું છે કે ત્યાં અત્યંત ભારે વરસાદની હાલ આગાહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરી લઈએ તો ત્યાંના મીઠાપુર ઓખા જે છે ત્યાં પણ સારો એવો વરસાદ સવારથી જ શરૂ થઈ ગયો હતો અને છેલ્લા 24 કલાકની અંદર ત્યાં પણ સારો એવો વરસાદ નોંધાણો છે. એ વાત કરીએ 20 તારીખની કે ક્યાં કે શું છે, તો 20 તારીખે ચેતવણીમાં કંઈ જ નથી. ગુજરાતની અંદર હવે વરસાદની તીવ્રતા ઘટી હોય તેવું 20 તારીખ માટે લાગી રહ્યું છે. એટલે કે આવતીકાલ માટે કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ, હા પણ એમાં અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. સુરતમાં, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો પટ્ટો હતો ત્યાં હવે વરસાદની તીવ્રતા ઓછી થઈ હોય તેમ લાગે છે, કારણ કે સતત 2 દિવસથી ત્યાં રેડ એલર્ટ હતું, હવે ત્યાં યલો એલર્ટ છે. એટલે કે ત્યાં એટલા બધા વરસાદની કોઈ પણ પ્રકારની સિસ્ટમ એવી બધી સક્રિય નથી કે જેને લઈ અને ભારેથી અતિભારે વરસાદ આવે તેવી કોઈ સંભાવના હાલ બની નથી રહી 20 તારીખ માટે. 21 તારીખે જોઈ લઈએ શું છે, તો 21 તારીખમાં પણ એવું કોઈ જ વરસાદનું દેખાતું નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ હોય. હા, અમુક જિલ્લાઓ છે કે જેમાં યલો એલર્ટ છે એમાં ઉત્તરમાં સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી ગુજરાતની અંદર 21 તારીખ માટે કોઈ જ એવી વરસાદી સિસ્ટમ બનતી નથી અને અનુમાન પ્રમાણે ગુજરાતની અંદર નો વોર્નિંગ આપવામાં આવી છે. એ ઉપરાંત જે આગાહી કરવામાં આવી છે તેને લઈ અને તમારા તાલુકાની અંદર ખરેખર વરસાદ એ તારીખે પડ્યો છે કે નહીં તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો, અને તમારા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે ને તંત્રની શું કામગીરી છે એ પણ તમારે જો જોવું હોય એની સચોટ માહિતી તો તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જવાની છે. એ ઉપરાંત યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત અપડેટ તમને આપતા રહીએ છીએ. તો અત્યાર સુધીમાં તમારા તાલુકામાં જો વરસાદ થઈ ગયો હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા. નમસ્કાર.